ખાસ કરીને આપણે પારંપરિક જે આપણે વાનગીઓ છે, આપણા ખેત પેદાશો છે, પ્રાકૃતિક ખેત પેદાશો છે, એને પુનઃજીવિત કરવાના કાર્યક્રમમાં આજે ઉપસ્થિત આપ સૌ મહેમાનોની હાજરીમાં આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. બ્રહ્મા કુમારી હેમંત સાહેબને કહું કે તેઓ સ્ટ્રોકથી કાર્યક્રમને શરૂઆત કરે. પ્રચાર પ્રસારનું કામ કરી રહ્યા છે. આપણા મહેમાનોમાં
सर्किट केरवणी मंडल ना प्रमुख श्री मुकेशभाई पटेल साहेब अत्रे उपस्थित छे एमने आवकारुं छुं। માનવ મંત્રી શ્રી દશરથભાઈ પટેલ સાહેબ તેઓ પણ અત્રે ઉપસ્થિત છે। માનવ સહમંત્રી યોગેશભાઈ જોશી સાહેબ, સુધીરભાઈ પટેલ સાહેબ આપ સૌને પણ આવકારું છું। ટ્રસ્ટી શ્રી રમેશભાઈ પટેલ સાહેબ, મહેન્દ્રભાઈ પટેલ સાહેબ, સહાયક ટ્રસ્ટી શ્રી જેઠાભાઈ પટેલ ભરવાડ સાહેબ, સતીશભાઈ ત્રિવેદી, સરખેજના નિવાસી દિનેશભાઈ ભાવસાર અને સરખેજ કેવણી મંડળ સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાના બંને આચાર્યશ્રીઓને પણ આવકારું છું। આ પ્રસંગે ખાસ કરી અને અત્યારના જમાનાની અંદર જોઈ રહ્યા છીએ આપણે કે આ જે નવી પેઢી છે એ નવી પેઢીને વિકાસ કરવાની સાથે સાથે આપણી પારંપરિક વાનગીઓ શું છે, પારંપરિક ખેતી શું છે, આપણો ખોરાક શું છે અને એક આ નાનકડો પ્રયાસ છે અને જેના થકી આપણે એક લોક જાગૃતિ લાવવાના છીએ। સરખેજ કેળવણી મંડળના તમામ ટ્રસ્ટીશ્રીઓનો આ પ્રસંગે હું આભાર માનું છું અને આવકારું છું કે તેઓએ આ કાર્યક્રમ માટે આપણને મંજૂરી આપી છે। ટીમ ગોકુળના સભ્યો પણ અત્યારે ઉપસ્થિત છે, તેમને પણ આવકારું છું ખાસ કરી અને આપ સૌ જ્યારે અહીંયા હાજર છો ત્યારે આપણે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકીશું। ઉપસ્થિત મહેમાનો તેઓ આવીને દીપ પ્રાગટ્ય કરશે। નમસ્કાર ખેડૂત મિત્રોને, શિક્ષક મિત્રોને, વિદ્યાર્થીઓ અને વાલીઓને અને ખેડૂત મંડળ, મને ખૂબ આનંદ એ વાતનો છે કે જ્યારે શાળાએ પર્યાવરણ શિક્ષણ કરવાનું હોય ત્યારે પર્યાવરણમાં ખેતરે ખેતરે ખેડૂતો પાસે ગામડે ડુંગરે નદીએ જવું પડે, એની જગ્યાએ આ ગ્રામ્યવાસીઓ
अपना शहर में अपना अंगण में अपना केळवणी क्षेत्र में प्रवेश एटले केळवणी मानस तरीके मने रहे शाला खेडूत ग्राहकों ए बधा एक बीजानी साथे केवी रीते संकळाय छे। हकीकते हूँ लोक केळवणीनो मानस शिक्षक प्रशिक्षणनो मानस मारू पीएचडी प्रिपेरिंग टीचर्स फॉर लाइफ लॉन्ग एजुकेशन એટલે લોક કેળવણી કેવી રીતે થાય વર્ગ ખંડમાં શિક્ષણ થાય કે તો થાય એને હું શિક્ષણ નથી કે પરિક્ષણ નથી પણ કેળવણી જ્યારે કરવી હોય ત્યારે પરિવારમાં પણ થાય સમાજમાં પણ થાય ખેડૂતોની વચ્ચે થાય સમાજની વચ્ચે થાય એટલે સમાજ નવરચના રાષ્ટ્રના ઉત્થાન માટે જે કંઈ કેળવણીની ધારા હોય એમાં મને રસ છે। હું પોતે ખેડૂત પણ ખરો હેલ્થ બાબતમાં જાગૃત સમાજ રહેવો જોઈએ એનો રસ ધરાવનારો માણસ એટલે ખેડૂતો સરસ મજાની સ્વાસ્થ્યપ્રદ આહાર લોકો સુધી પહોંચાડે એના તો રસ હોય જ પણ લોકો સાજા સારા રહે માંદા પડે જ નહીં એ મારું વધારે એટલે કોરોના કાળમાં જે પોતાની પ્રતિકારક શક્તિ જાળવી ન શક્યા એ લોકો બહુ મુશ્કેલીમાં મુકાયા એ આપણે જોયું જેણે પ્રતિકારક શક્તિ જાળવી એ જીવ્યા એ આગળ વધ્યા એ વિકસ્યા। મારે કહેવું એ છે કે વાલીઓએ વિદ્યાર્થીઓએ શિક્ષકોએ આચાર્યોએ આ દિશામાં ખૂબ વિચાર કરીને ભવિષ્યની પેઢી આપણી એ સ્વસ્થ કેવી રીતે રહે અને એમાં આ ખેડૂત મિત્રો આ ગ્રામ સમાજ કેવી રીતે ઉપયોગી થઈ શકે એ સૌથી મહત્ત્વની વસ્તુ છે। એને માટે મેં કેટલીક સામગ્રી તૈયાર કરી છે એ સહેજ બતાવી દાખલા તરીકે શહેરનો માણસ પણ જો જગ્યા હોય તો થોડાક છોડ થોડીક વેલીઓ થોડુંક કંઈક કરી શકે જગ્યા હોય તો આંગણામાં પણ થાય ધાબે પણ થાય